લોકોને કેવા જલસા, લોકો ગમે ત્યાં ને ગમે ત્યારે સુઈ જાય છે. અરે બાપા, સુતી નથી, આ જરા માથું દુખે છે અને તબિયત સારી નથી લાગતી ને, એટલે આરામ કરતી હતી. તાવ આવે છે? ના, અશક્તિ જેવું લાગે છે. તો પછી અંદર જઈને સુઈ જાય. આરામ કેવી રીતે કરું? આ ઘરના બધા કામ પાડ્યા છે, બાકી રહી ગયા છે, કામ તો પતાવવા પડશે ને. ચા પીવી છે? પીવી તો છે, પણ બનાવવાની હિંમત નથી. મમ્મી, હું ઓફિસ જાઉં છું અને સાંજે પાર્ટીમાં જવાનું છે ને, તો આવતા લેટ થશે. નવ્યા બેટા, આ જતા પહેલા તારા મમ્મી માટે એક કપ ચા બનાવી દે ને, એને માથું બહુ દુખે છે. પપ્પાજી, મમ્મીને માથું દુખે છે, હાથ પગ તો સલામત છે ને, તો જાતે જઈને ચા ના બનાવી શકે? પણ એની તબિયત સારી નથી બેટા. હા તો તમે બનાવી આપો ને, એમ પણ તમે નવરા જ બેઠા છો ને, કઈ કામ ધંધો તો છે નહીં. નવ્યા બહુ, બોલવામાં મર્યાદા રાખો. હા, તમારા સસરા છે. હા તો એમાં મેં ક્યાં કઈ ખોટું કીધું? અને આ મમ્મીજી, મને મારી મર્યાદા ખબર જ છે, એટલે મને છે ને આ મર્યાદાના લેક્ચર ના આપો. તમે ઓફિસમાં હજાર કામ હોય, એ બધા કામ છોડીને હું અહીંયા તમારા માટે ચા બનાવું. સારું તો નીકળો, તમે નથી બનાવી ચા. તું શાંત થા, ગુસ્સો ના કર, એક તો તારું માથું દુખે છે, ચા હું બનાવી લઉં છું. ના ના, તમે શું કામ ચા બનાવશો, રહેવા દો, નથી બનાવી. અરે ચા મારે પણ પીવી છે, હું બનાવી લઉં છું. તમે અહીંયા મારા રૂમમાં શું કરો છો? કંઈ નહીં ભાભી, હું તો બસ લિપસ્ટિક કરતી હતી. મારી વસ્તુઓને હાથ અડાવવાની કોશિશ કેમ કરી તમે? એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? અરે ખાલી લિપસ્ટિક તો લીધી છે મેં. મારી એક વાત કાન ખોલીને સાંભળી લો, આજ પછી ક્યારેય મારી એક પણ વસ્તુને હાથ ના અડાડતા. હું જાતે કમાવ છું અને જાતે મારી વસ્તુઓ લઉં છું. તમારે કઈ વસ્તુ જોઈએ ને તો તમારા ભાઈને કહેજો. ભાભી, પણ આમાં પૈસાની ક્યાં વાત આવી? વાત તો કરવી જ પડે ને, કેમ કે હું આટલી મહેનત કરું છું તો એનો હિસાબ પણ હોવો જોઈએ ને. લાગે છે કે મારે હવે ભાઈ સાથે વાત કરવી જ પડશે, એને કહેવું જ પડશે. હા તો કરી દો ને વાત, હું કાંઈ અખિલથી ડરતી નથી, ઉલટાના એ મારાથી ડરે છે. એ તો જોયું જશે. ભાભી, માન્યું કે તમે જોબ કરો છો, સારી એવી સેલરી છે, ઇન્ડિપેન્ડન્ટ છો, પણ એક વાત જરૂર કહીશ કે તમને માણસની જરાય રિસ્પેક્ટ કરતા નથી આવડતું. હા, તમારો જે ઈગો છે ને, એક દિવસે તમને બહુ મોંઘો પડશે. ભલે હો, એ બધું મને મોંઘું પડશે અને મને પોસાશે, પણ મને છે ને સસ્તી વસ્તુ અને સસ્તા લોકો સે જે પસંદ નથી. ચાલો નીકળો મારા રૂમમાંથી. આવી મોટી હોય ગયો બેટા? હા મમ્મી. પાણી લાવું? અરે નાના, તમે શું કામ તકલીફ લો છો? મારે પીવું હશે તો હું જાતે પી લઈશ. અને હા, પપ્પા કહેતા હતા કે તમારી તબિયત નથી સારી. અરે બેટા, એ તો ચાર દિવસ પહેલાની વાત છે, અને એવું કંઈ ખાસ નહોતું. થોડું માથું દુખતું હતું અને શરીરમાં જરા અશક્તિ હતું, વધારે કંઈ નહીં. પણ મમ્મી, તમારે મને કે નવ્યાને વાત તો કરવી જોઈએ ને. કેમ, નવ્યા બોબે તને કંઈ નથી કહ્યું? ના, કેમ? એને તો ખબર છે કે મારી તબિયત નહોતી સારી, અને તારા પપ્પાએ એને ચા બનાવવાનું કહ્યું ને, તો એને ના પાડી દીધી. હા, નવ્યા છે ને, હદ કરે છે. હદ તો બેટા ત્યારે થઈ ગઈ જ્યારે એને તારા પપ્પાને ચા બનાવવાનું કહ્યું. તારા પપ્પાને?
એમ કહ્યું કે તમારી પાસે બીજો ક્યાં કઈ કોઈ કામ ધંધો છે તો જાતે જ ચા બનાવી લો ને. શું નવ્યા આવું બોલી? આજે નવ્યાને આવવા દો, આજે ઘરે આવે ને એટલે વારો પાડી દઉં. ના દીકરા ના, એવું કઈ નહીં કરતો. અરે હું કઈ નહીં કરું ને તો એની ટોચના એવી રીતે વધતી જ જશે. બેટા એક વાત કહું, આ નવ્યાને શાંત પાડવાનો ઉપાય મારી પાસે છે. શું ઉપાય છે તમારી પાસે મને કહેશો? બાળક. નવ્યા, મારે તારી સાથે વાત કરવી છે. પછી કરીએ પ્લીઝ, અત્યારે બહુ થાકી ગઈ છું. નવ્યા, તારી પાસે મારા માટે કે આ ઘર માટે સમય છે ખરા? તારા જીવનમાં બે જ વસ્તુ મહત્વની છે, એક તારી નોકરી ને બીજું સેલેરીના પૈસા. આના સિવાય તે બીજું કઈ વિચાર્યું છે? હા, કઈ વર્કિંગ વુમન હોસ્ટેલ નથી કે જ્યાં ફક્ત તું રાત રોકાવા જ આવે છે? બોલી લીધું, આ આટલું મોટું લેક્ચર આપવાનું કોઈ કારણ? મમ્મી બીમાર હતા તો તેને ચા બનાવવાની ના પાડી દીધી. હા તો, અને તે પપ્પા સાથે પણ ખરાબ વર્તન કર્યું. હા તો એમાં મેં ખોટું શું કહ્યું? સાચું હતું એ કહ્યું. જો હું વાત વધારવા નથી માંગતો, અને એટલે જ કહું છું કે તારી આ ભૂલ છે. તું જેટલો સમય તારી જોબને આપે છે એનો અડધો સમય આ ઘરના પરિવારને પણ આપી શકે ને? જુઓ, હું મારી બનતી બધી કોશિશ કરું છું, પણ ક્યારેક ક્યારેક બધું એકસાથે મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે. કંઈ નહીં, હું તારી સાથે બીજી એક વાત કરવા પણ માંગુ છું. હા બોલ. જો આપણા લગ્નને 3 વર્ષ થઈ ગયા, તો તને નથી લાગતું કે આપણે કંઈ વિચારવું જોઈએ? શું વિચારવું જોઈએ? બાળક માટે. અખિલ પ્લીઝ યાર, નોટ અગેન. મેં તમને કેટલી વાર કહ્યું કે અત્યારે હું હજી માં બનવા માટે પ્રિપેર નથી. હજી તો મારા કરિયરની શરૂઆત થઈ છે, હજુ તો મારે બહુ બધું આગળ વધવાનું છે, અને માં બનીને હું આ બધું બરબાદ કરવા નથી માંગતી. પ્લીઝ. મને એમ હતું કે તું સમય જતા સમજી જઈશ, તને પણ માતૃત્વ પ્રેમ જાગશે, પણ હું ખોટો સાબિત થઈ ગયો. છો નવ્યા, આજે નહીં તો કાલે આપણે ફેમિલી પ્લાન તો કરવો જ પડશે ને, તો પછી આ વેટ શું કામ કરવાનો? પેટની ક્યાં વાત છે, આપણે બાળક દત્તક લઈ લેશું. નવ્યા, મને મારું પોતાનું બાળક જોઈએ છે, સમજી? હા તો બીજે લગ્ન કરી લે, હું તને ના નહીં પાડું. અત્યારે હું બહુ થાકી ગઈ છું, એટલે પ્લીઝ મને બક્ષી દે. નવ્યા, નવ્યા. મમ્મી પપ્પા, તમે લોકો છે ને ભાભીને સમજાવીને રાખો, હવે હદ થાય છે. અને તમારાથી ન થાય ને તો ભાઈને કહો કે એને કંટ્રોલમાં રાખે, બાકી જે દિવસે હું મારો કંટ્રોલ ગુમાવીશ ને તે દિવસે જોયા જેવી થવાની છે. પણ થયું છે શું બેટા, એ તો કહીશ. કાલે હું બહાર જતી હતી ને તો મારી પાસે છૂટા પૈસા નહોતા, એટલે મેં ભાભીના પર્સમાંથી 100 રૂપિયા લીધા, ખાલી 100 રૂપિયા. એમાં તો ભાભી મને ન બોલવાનું બોલે છે, અને કહે છે કે પૂછ્યા વગર પૈસા લે ને એને ચોર કહેવાય. તું પણ છે ને સાવ પાગલ જ છે, તને આખા ઘરમાં બીજા કોઈનું પર્સ ન મળ્યું પૈસા લેવા માટે, તારા ભાભીનું જ પર્સ મળ્યું. મમ્મી તમે કોઈ નહોતા એટલે લીધા, પણ મને શું ખબર હતી કે ભાભી 100 રૂપિયાની બાબતમાં મને આટલું બધું બોલશે, ન બોલવાના શબ્દો બોલે છે મને. આ નવ્યા છે ને, એને એની નોકરીનું બહુ અભિમાન આવી ગયું છે. એને લાગે છે કે આ ઘર એના પૈસાથી ન જ ચાલે છે,
પણ આવવા દે આજે એને, આજે તો એનું અભિમાન મારે ઉતારવું જ પડશે. નવ્યા બેટા અહીંયા આવો. શું છે બોલો? આજે તમે નીતુને શું કીધું હતું? શું કીધું હતું? મને કઈ યાદ નથી. તે મારી દીકરીને ચોર કહી હતી. હા તો તમારી દીકરી કામ જ એવા કરે તો એને બીજું શું કહું? ભાભી, કોઈ પણ વાત કહેવાની એક રીત હોય છે. જો તમે મને પ્રેમથી કહ્યું હોત ને તો હું બીજી વખત તમારા પર્સને ક્યારે હાથ પણ ન લગાવું. તમારી જીભ આજકાલ બહુ ઝેરીલી થતી જાય છે અને વાત વાતમાં બધાના અપમાન કરો છો. આ નોકરીનો બહુ પાવર આવી ગયો લાગે છે. નોકરીનો પાવર તો આવે જ ને, કેમ કે મારો પગાર પણ વધારે છે. તમારા દીકરા કરતા તો મારો પગાર બહુ સારો છે. તમારે તો બસ આ ઘરમાં બેઠા બેઠા ખાલી રોટલા તોડવા છે, એટલે તમે છે ને ચૂપ જ રહેજો. તારી હિંમત કેમ થઈ મારા પપ્પા સાથે આ રીતે વાત કરવાની? અખિલ, તું અત્યારે ઘરમાંથી બહાર નીકળી જા. અરે તે આ શું કર્યું બેટા? આવી રીતે તો કઈ મરાતું હોય? વહુની માફી માંગ. હું માફી માંગું? પણ મેં શું કર્યું? શું કર્યું? અરે તે એના પર હાથ ઉપાડ્યો. તું એનો પતિ ભલે હોય પણ એનાથી તને એને મારવાનો અધિકાર નથી મળી જતો. અરે બહુનો વાંક હતો એટલે અમે લોકો એને સમજાવતા હતા, પણ તે જે કર્યું ને બેટા એ તો સાવ ખોટું છે. એ ભાઈ, ઘરમાંથી જાઓ એટલે? આજે આ ઘર એનું પણ છે અને એની મરજીથી એને જવું હોય ને તો ભલે જાય, પણ તું એને એમ કે આ ઘરમાંથી જતા રહો એટલે એ ક્યારેય નહીં બને. સમજી ગયો તું? અને હવે ક્યારેય એવું વિચારતો પણ નહીં. અરે યાર, હવે તો હદ થાય છે. વાંક બધો એનો છે અને તમે લોકો મને કહો છો? અરે એને તો કઈ કહો. હવે તમે બધા અંદર જાઓ, નિરાતે વાત કરશું. ના, મારે અત્યારે જ વાત કરવી છે. હું તમારા બધાની દિલથી માફી માંગુ છું. મારી ભૂલ છે. હું ક્યારેય આ ઘરને પોતાનું ઘર માની જ ના શકી. તમે બધાએ મને આટલો પ્રેમ કર્યો, ઘણી વાર મને સમજાવવાની કોશિશ કરી, પણ હું બસ મારું કરિયર, મારા પૈસા, મારી જોબ, મને બસ પોતાનું દેખાતું હતું. તમારા કોઈનો પ્રેમ દેખાતો જ નહોતો. પણ જ્યારે આજે મમ્મી પપ્પાએ પોતાના દીકરાનો પક્ષ લેવાને બદલે મારો પક્ષ લીધો, પોતાની દીકરીનો, મને બહુ અફસોસ થાય છે કે મેં તમારા લોકો બધા સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. મને માફ કરી દેજો. નહીં બેટા, રડવાનું બંધ કરો અને જે થઈ ગયું ને એ બધી વાતને ભૂલી જાઓ ને નવી શરૂઆત કરો. અને વહેલા વહેલા મને અને તારા સસરાને દાદા દાદી બનાવો.